किशोर वांकावाला ना अवसान बाद खाली पड़ेली सूरत पश्चिम विधानसभा बैठक नी पेटा चूंटणी में कुल 12 उम्मीदवारों मैदान में छे। तमाम उम्मीदवारों रजू करेली माहिती अने सौगंदनामा नी विगतो गुजरात इलेक्शन वॉच अने एसोसिएशन फॉर डेमोक्रेटिक रिफॉर्म नामनी संस्था द्वारा वेबसाइट पर रजू करवामां आवी छे। जे मुजब भाजपना उम्मीदवार पूर्णेश मोदी सामे इंडियन पिनल कोड नी कलमो 33, 34, 114, 120B, 383, 385, 386, भ्रष्टाचार धारा हेठळनी सीआरपीसी नी कलम 156(3) हेठळना गुना नोंधाया छे, जेमां सामेनी व्यक्तिना जीवडे जोखममां मूकीने खंडणी मांगवानी कलम पण सामेल छे। भाजपना उम्मीदवार पूर्णेश मोदीनुं कहेवुं छे के आरोपोमां कोई तथ्य नथी। જે કંઈ એને ફરિયાદ કરી એમાં કોઈ તથ્ય નથી, એ મુદ્દા છે, કોઈ એમાં એ નથી, કથાકથિત વાતો છે અને હજુ એમાં કશું આગળ વધ્યું નથી। બિલકુલ નહીં, બિલકુલ નહીં। કુલ 12 ઉમેદવારો પૈકી માત્ર ભાજપના ઉમેદવાર પૂર્ણેશ મોદી જ એવા ઉમેદવાર છે જેમની સામે ફોજદારી ગુના નોંધાયેલા છે। ખંડણી ઉઘરાવવા સહિતના 7 ગુના પૂર્ણેશ મોદી સામે નોંધાયેલા છે। કોંગ્રેસના ઉમેદવારનું કહેવું છે કે જાહેર જીવન જીવતા વ્યક્તિ સામે આ પ્રકારની ફરિયાદ નોંધાય તે બાબત ઘણી જ ગંભીર છે। એમણે જ્યારે એફિડેવિટમાં સોગંદનામામાં આ મેતર આપી છે તો તેમાં અને કદાચ એ કોર્ટ હજુ તો ઇન્કવાયરી ચાલુ છે એટલે એમાં વધારે પડતું હું કોઈ ટીકા ટિપ્પણી કરવા માંગતો નથી। જાહેર સેવક સામે જો આવી ફરિયાદ થઈ હોય અને એ જ્યારે કબૂલતા હોય ત્યારે તો એ ગંભીર પ્રકારની કહેવાય। વિપક્ષનો આરોપ છે કે એક બાજુ ભાજપના નેતાઓ સભામાં અસ્વચ્છ છબી ધરાવતા અને ભ્રષ્ટાચારી નેતાઓને ભાંડે છે, બીજી તરફ ખુદ ભાજપે જ જેમની સામે 7 ફરિયાદો નોંધાયેલી છે તેવા ઉમેદવારની સુરત પશ્ચિમ વિધાનસભાની બેઠક પર પસંદગી કરતા દેખાડવાના અને ચાવવાના દાંત જુદા હોવાનું ખુલ્લું પડી ગયું છે। કેમેરામેન કિશન સણોલ સાથે નરેન્દ્ર રાઠોડ, VTV સુરત।